અમદાવાદની સરકારી રુક્ષ્મણીબેન હોસ્પિટલમાં સિક્યુરિટી જવાનની પત્નીને સારવાર માટે ના પાડી દેતા થયો હતો હોબાળો. મહિલા દર્દીને લો બીપી થતાં તે આવી હતી સારવાર માટે હોસ્પિટલમાં. ફરજ પરના તબીબોએ મહિલાને સારવારની ના કહેતા તમામ સર્વન્ટ કર્મચારીઓએ કામથી અડગા રહ્યા હતા. હોસ્પિટલના RMOએ આ અંગે તપાસ કરીને તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવાની વાત કહી. જોકે હોસ્પિટલ સાથે સંકળાયેલ કર્મચારીઓએ આ હોસ્પિટલમાં દર્દીઓની કોઈ જાતની સારસંભાળ ના લેવાતી હોવાની પણ વાત કહી હતી. સરકારી જનરલ હોસ્પિટલમાં જ ચાલતી આવી બેદરકારી અંગે અનેક દર્દીઓ અને સગાઓએ પણ બળાપો કાઢ્યો હતો. આમ અમદાવાદની સરકારી રુક્ષ્મણીબેન હોસ્પિટલમાં સિક્યુરિટી જવાનની પત્નીને સારવાર કરવાની ના પાડી દેતા હોબાળો મચી જવા પામ્યો હતો. આ બધું એવું છે ભાઈ, કેમ RMO કેમ નીચે ના આવ્યો? કે ડોક્ટરો 100 રૂપિયા લે છે અને જે સ્પંદન નું આપે છે એ ટોટલી કોરો કાગળ આપે છે સોનોગ્રાફી માટેનો, એનું શું રીઝન છે? સ્પંદન સોનોગ્રાફી કેમ? અહીંયા સોનોગ્રાફી નું મશીન નથી સાહેબ, એક મિનિટ, સોનોગ્રાફી નું મશીન અહીંયા છે તો બીજે શા માટે મોકલવામાં આવે છે? તમારા ધ્યાન ઉપર સાહેબ કોરો કાગળ મેં તમને બતાવ્યો હતો એ દિવસે, આ સ્પંદન નો હું બતાવું તમને, તમે મને ના પણ ગિરીશભાઈ કઈ કહેતા નહીં, અહીંયા દાખલ કર્યા છે બરાબર, અને મેં તમને વાત કરી તો કોરો કાગળ મને આપેલો એમને, હું તમને બતાવું આ સ્પંદન નો રિપોર્ટ છે, એમાં કઈ લખેલું કઈ તમે કર્યું નથી સાહેબ, નહીં સોરી સાહેબ તમે કઈ જ કર્યું નથી. સાંભળો તમારી વાત, સાંભળો તમે બોલો, તમે સાંભળી રાખો. કોણ હતું એ તમારું? મારા ભાઈ, નાના ભાઈ ને મિસિસ બેબી હતી. એમના નાના ભાઈ ને જે બેબી હતી એમનો કોરોના પોઝિટિવ રિપોર્ટ, પ્રેગ્નન્સી? નહીં સાહેબ એક મિનિટ, કોરોના રિપોર્ટ આવ્યા પહેલા મને એનો નિખિલ ભાઈએ ના પાડી કે તમારા ચાર વાત છે ને એક વાત સાંભળો છે તો ઓપરેશન અહીંયા નહીં થાય. અને કોરોના નો રિપોર્ટ તો 8 વાગે આવ્યો અને કોરોના નો રિપોર્ટ ની અંદર કોઈની સહી નથી. કોરો રિપોર્ટ છે, કોઈની અમદાવાદમાં કોરોના પોઝિટિવ મહિલાના ઓક્સિજનના અભાવે આકસ્મિક મોત પર કોઈ મદદે ન આવતા સ્થાનિક કોર્પોરેટ આવ્યા વાહરે. અમદાવાદના ખોખરામાં કોરોના પોઝિટિવ મહિલાના ઓક્સિજનના અભાવે આકસ્મિક મોતનો મામલો. મહિલાના મોત બાદ કલાકો વીતવા છતાં સ્થાનિક કોર્પોરેટર ચેતન પરમારે તેમની મદદે આવીને સબવાહિનીની વ્યવસ્થા કરી હતી. પાડોશીઓએ મૃતક મહિલાના કોરોના પોઝિટિવના લક્ષણો પોતાનામાં આવશે તે બીકે મદદ કરવાની તૈયારી હોવા છતાં મદદ ના કરી શક્યા. મ્યુનિસિપલ કાઉન્સિલર ચેતન પરમાર સબવાહિનીના ડ્રાઈવર અને મદદગાર સાથે કાર્યકરની મદદથી સબને સબવાહિનીમાં મૂકીને ખોખરાના CNG સ્મશાનગૃહમાં પહોંચાડી હતી અને પ્રત્યક્ષ અંતિમ વિધિ કરાવીને સાચા જનપ્રતિનિધિ તરીકે સેવાઓ બજાવી પોતાની ફરજ અદા કરી હતી અને ફરજ એક મૃતક કોવિડ મહિલા માટે તેઓએ અદા કરી હતી. કિશોરભાઈ રણછોડે બ્રાહ્મણિયા, શું થયું તમારી સાથે? મારી મિસિસ જોડે આવો એને મેં બાટલો ચડવા માટે સાહેબ હું લાવ્યો તો મને પહેલાં એમ કીધું કે ભાઈ હોસ્પિટલનો રિપોર્ટ કરાવો તમે, હું ચાર જગ્યાએ ફરીને આવ્યો સાહેબ પણ રિપોર્ટ થયો નહીં, તો આ લોકોએ મને એમ કીધું કે ભાઈ LG હોસ્પિટલમાં મૂકી દો કે કેમ કે કોટું ઓછું આવ્યું છે, ફલાણું ઓછું આવ્યું, ઢીકણું ઓછું આવ્યું, તે કરીને મને LG મોકલતા હતા. હવે કોવિડ તો છે, હું LG કઈ રીતે મોકલી આપું સાહેબ? તમારી પત્નીને આજે જે સારવાર માટે અમે લાવ્યા હતા તો તમે હોસ્પિટલના સત્તાવાળાઓને આંગેની જાણ કરી હતી? હા જાણ કરી હતી સાહેબ, આ કેસ કઢાયેલો છે. શું વાત છે? એ લોકો એમ કહે છે મને કે ઓછું બી કરાવો, ઓછું બી કરાવ્યા પછી આપણે રિપોર્ટ કરીએ. મેં સાહેબને કીધું, મેં સાહેબ વાર્તી છે ઓછી એને બીપી ઓછી છે તો એક બાટલો ચડાવો કે પહેલાં કોરોનાનો રિપોર્ટ આનો રિપોર્ટ ટેસ્ટ અહીંયા ના કોરોના ટેસ્ટ અહીંયા થતો નથી. તેમને સ્ટાફ માટે કરાવી છે? હા સ્ટાફ માટે થઈ જાય છે. આજે એવું છે કે આજે આપણે જે કિશોરભાઈ GISF સિક્યુરિટી છે બહુ સેવા આપે છે અહીંયા કિશોરભાઈ બધા પેશન્ટને જોડે આમ ત્યાં, પણ આજે કિશોરભાઈની વાઇફને જ્યારે બીપી લો થઈ ગયું તો આ લોકો એમ કહે છે કે LG માં લઈ જાઓ, LG માં કોવિડમાં
પણ એ બેનને કશું છે નહીં કોવિડ જેવું. બરાબર, મેં જોયું, હું અહીંયા 10 વર્ષથી નોકરી કરું છું, પણ એ બેનને કશું કોવિડ જેવું નથી. બરાબર, પણ એ બેનના ડૉક્ટરને કે એલજી લઈ જાવ, એલજી. હવે એલજીવાળા અહીંયા પેશન્ટ મોકલે છે, તો આ બેનને ક્યાં એલજી? હવે બેનને કોઈ એવા લક્ષણ નહીં લાગતા કે એમના કોરોના આવે, એમના કોરોના. આ લોકો એમ કહે કે એલજી લઈ જાઓ. હવે એલજીવાળા અહીંયા પેશન્ટ મોકલે છે. આ લોકો આજે, પહેલાં બી કેવું હતું હર્ષદભાઈ, પહેલાં એવું હતું, પહેલાં જ્યારે કોરોના હતો ને ત્યારે આ રુક્ષ્મણીવાળા છે ને એલજીમાં શારદાબેનમાં પેશન્ટ રિફર કરતા હતા. પણ આજે એવું થયું છે કે શારદાબેન કોવિડ આપી દીધું રાખી હાલ. બરાબર, પછી એલજી કોવિડ આપી દીધું. બરાબર, હવે એલજી આજે આ લોકો અડધી રાતે સીઝર કરે છે, તો તમે લોકો પહેલાં કેમ ધ્યાન ના આપ્યું? જ્યારે સુતરા સાહેબ હતા, સુતરા સાહેબ કેપી સુતરિયા, બરાબર, એ અહીંના ગાયનેકોલોજીસ્ટ હતા. બરાબર, અને નિખિલ સારવારની હા પાડી કે ના પાડી? ના પાડી. બરાબર, હું તમને કહું બધું માનવા સામે. મહારાષ્ટ્રના નાસિકમાં ગંભીર દુર્ઘટના સર્જાઈ. ઓક્સિજન ટેન્ક લીક થતાં 22 દર્દીઓના મોત અને અન્યની હાલત ગંભીર. કુલ 24 દર્દીઓના અત્યાર સુધી મોત નિપજ્યા છે. મહારાષ્ટ્રની નાસિકમાં ઝાકીર હુસેન હોસ્પિટલમાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. હોસ્પિટલની ઓક્સિજનની ટેન્ક લીક થતાં 30 દર્દીઓ મોતના મુખમાં ધકેલ ગયા છે. મહારાષ્ટ્રના નાસિકમાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. ઓક્સિજન ટેન્ક લીક થતાં 22 દર્દીઓના મોત અને અન્યની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. મહારાષ્ટ્રની નાસિકમાં ઝાકીર હુસેન હોસ્પિટલમાં ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. હોસ્પિટલની ઓક્સિજન ટેન્ક લીક થતાં 30 દર્દીઓ મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. ઓક્સિજન લીક થતાં લગભગ 30 મિનિટ જેટલો સમય સુધી સપ્લાય રોકવામાં આવ્યો હતો, જેને લઈને હજુ વધુ પણ 30-35 લોકોની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. ટેન્કના સપ્લાય પાઇપમાં લીકેજ થયું હતું. જે સમયે ઓક્સિજન સપ્લાય રોકાયો ત્યારે 171 દર્દીઓ ઓક્સિજન પર જ હતા અને 67 દર્દીઓ વેન્ટિલેટર પર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.